મળી રહ્યા છે. હાલ સાબર ડેરી પર જેઠાભાઈ પટેલનો દબદબો યથાવત રહ્યો છે. વિકાસ પેનલની જીત થઈ છે. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં જેઠાભાઈ પટેલની જીત થવી લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી હતી અને તે જ પ્રકારે જે પરિણામ આવ્યા છે તેમાં ફરી એકવાર જેઠાભાઈ પટેલે બાજી મારી છે. જ્યાં બનાસ ડેરી પર ફરી એકવાર જેઠાભાઈ પટેલની પેનલ એટલે કે વિકાસ પેનલે જીત મેળવી છે. આ તરફ જેઠાભાઈ પટેલના સમર્થકોમાં પણ એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તેની ઉજવણી કરવામાં આવી રહી છે. જેઠાભાઈ પટેલની ઉજવણીની જીતની ઉજવણી જે છે તે ફટાકડા ફોડી કરવામાં આવી રહી છે. બનાસ ડેરીની ચૂંટણીના પરિણામો જેઠાભાઈની ફેવરમાં આવ્યા છે ત્યારે આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા વિશાલ આપી રહ્યા છે. વિશાલ, ઈશાન જે પ્રકારે ફરીવાર જેઠાભાઈ પટેલે જીત પ્રાપ્ત કરી છે, વિકાસ પેનલની જીત નિશ્ચિત ગણાઈ રહી હતી અને સાથે જે જેઠાભાઈ પટેલની જીતને ઉજવવામાં આવી રહી છે, જાણવા માંગે છું શું માહિતી બહાર આવી શકે છે આ વિશે. વિજયના ચોક્કસ જણાવ્યું કે છેલ્લા પાંચ ત્રણ ટર્મથી જેઠાભાઈનો વિજય થતો આવ્યો છે. આજે પણ ફરીથી જેઠાભાઈની પેનલનો ભવ્ય વિજય થયો છે, જેને લઈને સમર્થકો અને દૂધ ઉત્પાદકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અને જીત પહેલા જો લોકોએ ફટાકડા ફોડી ઉજવણી શરૂઆત કરી દીધી હતી અને અત્યારે જંગી મતોથી સાબરકાંઠાના ચેરમેન ફરીથી જેઠાભાઈ બને તેવી શક્યતાઓ હાથો વર્તાઈ રહી છે અને વિકાસ પેનલનો ભવ્ય વિજય થયો છે. જી બિલકુલ ઈશાન, સતત ત્રણ ટર્મથી જેઠાભાઈ પટેલની જીત થતી આવી છે અત્યાર સુધી. જી, છેલ્લા ત્રણ ટર્મથી જેઠાભાઈ પટેલનો જ ભવ્ય વિજય થતો આવ્યો છે અને આ વખતે પણ તેમનો વિજય થયો છે. અને ખાસ કરીને પશુપાલકો, દૂધ ઉત્પાદકો એ પણ એમનું કહેવું છે કે દૂધ ઉત્પાદકો એના ઉપર વિશ્વાસ મૂકી અને એમને ભવ્ય વિજય છેલ્લા ત્રણ ટર્મથી બનાવી રહ્યા છે અને જેને લઈને દૂધ ઉત્પાદકો અને નિયામક મંડળમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ ઈશાન, આભાર. તો નિયામક મંડળમાં પણ હાલ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સતત ત્રણ ટર્મથી જેઠાભાઈ પટેલનો જ જીત થતો આવે છે અને સાથે જ વિકાસ પેનલની જીતની સાથે હાલ તો જો કે જીત નિશ્ચિત મનાઈ રહી હતી તે પહેલાથી જ તેની ઉજવણી શરૂ કરી દેવામાં આવી હતી. અને સમાચારો જામનગરથી. જામનગરમાં સ્વાઇનફ્લુથી એકનું મોત થયું છે. 12 કલાકમાં આ બીજી ઘટના એવી સામે આવી રહી છે જેને કારણે સ્વાઇનફ્લુના કારણે કોઈએ જીવ ગુમાવ્યો હોય. મેહુલનગર વિસ્તારમાં 39 વર્ષના પુરૂષનું મોત સ્વાઇનફ્લુને કારણે થયું છે. 2019માં કુલ 15 દર્દીઓના સ્વાઇનફ્લુથી મોત થઈ ચૂક્યા છે ત્યારે સરકારી હોસ્પિટલમાં હજુ પણ 11 પોઝિટિવ અને 3 શંકાસ્પદ વ્યક્તિઓ સારવાર મેળવી રહ્યા છે. જામનગરમાં 12 કલાકની અંદર બીજા વ્યક્તિનું મોત સ્વાઇનફ્લુને કારણે થયું છે. હજુ પણ કેટલાક લોકો સ્વાઇનફ્લુને લઈને અહીં સારવાર લઈ રહ્યા છે. અત્યાર સુધી 11 પોઝિટિવ અને 3 શંકાસ્પદ કેસો સામે આવી ચૂક્યા છે કે જેઓને સારવાર આપવામાં આવી રહી છે. આ સાથે જો કે સ્વાઇનફ્લુના કારણે મોતનો આંક પણ વધતો જઈ રહ્યો છે. જામનગરમાં જ વાત કરવામાં આવે તો છેલ્લા 12 કલાકમાં બીજા મોતની ઘટના સામે આવી રહી છે.